હમણાં ચાર પાંચ જણા એવી વાડીમાં પાર્ટી કરી, એવી પાર્ટી કરી, પછી એક જણો કે હવે કંઈક ખાવું જોઈએ, ભૂખા ભૂખા એ ક્યાં જરે નહીં. તું કે શું કરશું? તો એક જણો કે જા મારા ઘરે જા, બોકડો બાંધેલો છે લઈ આવ. બોલો કે જાની તારા ઘરે તું જા રે, કે હું જાય તો પાછો આવીશ નહીં, તું જા. ભાઈબંધને મોકલો. અડધી કલાકે ભાઈબંધ આવ્યો અને ભાઈ પાર્ટી કરીને બોકડો ખાધો. બોકડો ખાઈને હુઈ ગયા વાડીમાં, ને વાડીમાં હવારે બધા નોર્મલ થયા એટલે ઘરે ગયા. ઘરે ગયા તો બોકડો સામે દેખાણો. આણે રાડ નહીં કે અરે કે બોકડો અહીંયા ને અહીંયા છે. એની ઘરવાળી કે બોકડાને મૂકો સાઈડમાં, કૂતરો કાલ રાતનો ગાયબ થઈ ગયો. દિવાળીની વાત કરી સાહેબ, દિવાળીમાં હમણાં મારી ઘરની બાજુમાં રાતના 4 વાગ્યા લગીને ફટાકડા ફોડ્યા. એટલા ફટાકડા ફોડ્યા, એટલા ફટાકડા ફોડ્યા. હવારે મેં કીધું ભાઈ તમે ફટાકડા બહુ ફોડ્યા. મને કે આપણે ક્યાં ફોડ્યા? અરે મેં કીધું 4 વાગ્યા લગીને અવાજ આવતો. અરે મને કે તમારો વેમ છે. મેં કીધું કા? મને કે 2 ડીજેની પેટી લઈ આવ્યો. આ ડીજે એટલે તમને નહીં ખબર હોય, દેરાણી જેઠાણી. મને કે 2 ડીજેની પેટી લઈ આવ્યો અને 30 રૂપિયાની કેસેટ લઈ આવ્યો. મેં કીધું હે નહીં, મને કે આતશબાજીની અને ચડાવી દીધી. આપણે ખોટો ખર્ચો કરીએ નહીં. અને દિવાળી પછી મારી તમને સલાહ છે, મારો અનુભવ કહું, કોઈના ઘરે 15 દી તો જાવું જ નહીં. એક જગ્યાએ હું દિવાળી પછી બેઠવા ગયો, રામ રામ કર્યા. મને કે આવો આવો, એ કે અમારા ઘરે મહેમાન, નવા વર્ષના તમારા પગલાં થયા, આવો આવો તમને હું ભેર ખવડાવું. એ બેન ભેર લઈને આવ્યા. મેં ભેર ખાધી પણ અંદરથી ઘૂઘરો નીકળ્યો, સમોસું નીકળ્યું, ગાંઠિયા નીકળ્યા. પછી મેં કીધું બેન ઘૂઘરો અને સમોસા આવું તો ભેરમાં હોય નહીં. અરે મને કે તમને ના ખબર પડે, મોટા મોટા માણસો બેઠવા આવે ને, એને આપણે નાસ્તો આપીએ એટલે બધે બધો ખાઈ ન જાય, થોડો ઘણો ડીશમાં રાખે. પછી મેં કીધું એનું, મને કે એનું બધું ભેગું કરીને તમારી જેવા આવે એને આપીએ. દિવાળી ઓ ભાઈ, ભૂકા કાઢી નાખે એવી દિવાળી અટાણે તો આવે. હમણાં એક જણો એની પત્નીને કે દારૂની બોટલ ક્યાં છે? અરે એની પત્ની કે તમે દારૂ તો મૂકી દીધો હતો ને? એ કે હા મૂકી જ દીધો, પણ એ કે દિવાળી આવે ને, પણ દારૂ મૂકી દીધો અને દિવાળી આવે, આ બંનેને શું લાગે? અરે એ કે લાગે વર્ગે કાંઈ નહીં, પણ દારૂ મૂકી દીધો ને હું કામ, એ કે તમે બોટલ બોટલ કરો છો. કે નહીં બોટલ તો જોશે. કે કા? કે બોટલ તો જોશે, કે દિવાળી આવે ને, પણ દિવાળીને ને બોટલને કાંઈ લાગે? અરે કે ભલે લાગે નહીં પણ બોટલ જોશે, હું કામ? એ કે બોટલ જોશે. અને પત્નીનો મગજ ગયો, તમને કહું તો કરી પણ બોટલનું કરવું હું? એ કે પીવા. એ કે તમે દારૂ મૂકી દીધો? એ કે તોય પીવો છે, હું કામ? એ કે દિવાળી આવે, છોકરાઓને રોકેટ ફોડવા હોય, મારા છોકરા બીજાને ત્યાં બોટલ ગોતવા જાય, એ આપણાથી હું જોયું એમ કરીને એક બોટલ પી ગયો. અમારે દીવમાં હમણાં 3 જણા દારૂ પીવા આવ્યા. અને આપણે સાહેબ સૌરાષ્ટ્રમાં એવું છે, સૌરાષ્ટ્રના લોકો બોમ્બેમાં જઈને આનંદ કરે અને મુંબઈના લોકો અહીંયા આવીને આનંદ કરે. 3 જણા દારૂ પીવા આવ્યા, એટલો દારૂ પીધો, એટલો દારૂ પીધો, એટલો દારૂ પીધો. પછી વિચાર કર્યો કે હવે પીવા હે નહીં, બોટલ લઈ લ્યો. બોટલ રૂમમાં લીધી અને ત્રણેય ભાગ પાડ્યા કે ઉપરનો ભાગ છે તારો, નીચેનો ભાગ છે મારો, અને સૌથી નીચેનો ભાગ છે ઓલો કે એ મારો. અને ત્રણેય એટલા પીધેલા હતા અને હુઈ ગયા. એમાં છેલ્લો ભાગ જેનો હતો ને, એ 1:30 વાગે રાતના ઉઠ્યો અને આખે આખી બોટલ ઠપકારી ગયો કોરે કોરી. પછી હવારે ઓલા 2 ભાઈબંધ ઉઠ્યા ને 2 એક એક લાપટ માર્યો તો આ હલે ફૂલ થઈ ગયો હતો. ઉઠાડ્યો માણ માણ ઉઠ્યો. એ કે તું અમારો દારૂ પી ગયો? અરે કે ના ના, તમારો દારૂ હું અડું. અરે એ કે અમારા 2નો દારૂ તું પી ગયો? આનો ઉપલો ભાગ એ પી ગયો અને આનો વચલો ભાગ એ પી ગયો. અરે એ કે મેં પીધો નથી, તો વચ્ચે આવતો તો એટલે ખાલી કર્યો. હમણાં તો એક છાપામાં જાહેરાત આવી કે માત્ર 1/2 કલાકની નોકરી, 50 રૂપિયા પગાર, ખાવા પીવાનું મફત. એક જણો ગયો કે શું કરવાનું નોકરીમાં? અરે કે નોકરીમાં કાંઈ નહીં કરવાનું, મહિનાનો 50 રૂપિયાનો પગાર, ખાવા પીવાનું 2 ટાઈમ મફત. એ કે કંઈ કામ કામ કાંઈ નહીં, કે તમારે કે અહીંયા આવવાનું, સામે જો અન્નસત્ર ચાલે છે ત્યાં જઈને મારું ટિફિન લઈ આવવાનું અને તમારે જમતા આવવાનું. ભાણો મારો ભાઈબંધ મને ઘણી વાર વાત કરતો ભાણાની, એના ઘરના હમણાં મને મળ્યા.
મને કે મંથનભાઈ તમારા ભાઈનું તો હાથી જેવું છે. મેં કીધું કા? મને કે મારા સસરાએ એનો 50 લાખ રૂપિયાનો વીમો લીધો. એ જીવતા લાખનો ને મૈરા પછી 50 લાખનો છે. કે મારી ઘરવાળી હમણાં મને કહેતી, અરે મને કે વાત વાતમાં આપણા લગ્નને કેટલા 2 વર્ષ થઈ ગયા. અરે મેં કીધું તારે વાત વાતમાં થયા હોય, મારે તો સાંભળતા સાંભળતા 2 વર્ષ થયા. એક બેન હમણાં એના છોકરાને કહેતા હતા, અરે જા બટા જા, એ કે બાજુના ઘરે જા, આપણા ઘરે મહેમાન આવે છે, 2 ખુરશી લેતા હો. આપણી પાસે 2 જ છે, 2 લેતા હો, 5-6 જણા આવે, 2 ખુરશી વધારે હોય તો સારું લાગે. એટલે છોકરો દોડતો દોડતો ગયો બાજુવાળા માસીને જઈને કે, માસી માસી મારા મમ્મીએ કીધું છે 2 ખુરશી આપો. એટલે બેણે ખુરશી આપી. પછી બેણે સ્વાભાવિક પૂછ્યું, બીજું કાંઈ તારા મમ્મીએ કીધું છે? એ કે હા કીધું છે ને. એ કે શું કીધું? એ કે મારા મમ્મી એમ કીધું, જો એ વાંદરી ન આપે ને આવું કરે છે. હમણાં એક જણો ખુરશી લેવા ગયો દુકાને. એ કે ખુરશીનો શું ભાવ? ઓલા કે 999 રૂપિયા. ઓ એ કે બહુ મોંઘી છે. હા એ કે ભાઈ મોંઘી છે પણ ગેરંટી વાળી છે. અરે ગેરંટી કેવી? અરે કે ગેરંટી વાળી છે. એમ નહીં હું કહું એવી ગેરંટી મળે. એ કે કેવી ગેરંટી? એ કે આ ખુરશી તૂટશે તો નહીં ને? દુકાનદાર કે લેતા જાઓ, ખુરશી ન તૂટે, ગેરંટી. અને ઘરે લઈને ગયો, પાછું બીજે દી આવ્યો કે ખુરશી તૂટી ગઈ. દુકાનદાર કે કોક બેઠું હોય તો જ તૂટે, બાકી તૂટે નહીં. ભાણાના છોકરાનું હમણાં રિઝલ્ટ આવ્યું તો એના મમ્મીને કીધું, મમ્મી મમ્મી મારું રિઝલ્ટ આવ્યું. એટલે એના મમ્મી કે, હું રિઝલ્ટ આવ્યું તારું? હું આવ્યું? એ કે સાહેબે એટલું કીધું કે આને આ ક્લાસમાં તારે 3 વર્ષ હજી રહેવું જોશે. છોકરાની મમ્મી કે, 3 વર્ષ નહીં, ભલે 5 વર્ષ રહેવું પડે પણ ફેલ થતો નહીં. બાળકોની મજા હોય. સ્ત્રી શક્તિ છે, પુરુષ સહન શક્તિ, છોકરા જે બેઠા યથાશક્તિ. ફૂલ નહીં ને ફૂલનું પાખડું. હમણાં એક બેન 6 છોકરા લઈને બસમાં ચડાવું અને એવા છોકરા દેકારો કરે, એવા દેકારો કરે. મેં બેનને કીધું, બેન અડધા હચવાતા ન હોય તો ઘરે રખાય. અરે મને કે 1.5 થામાં અડધા ઘરે જ છે. પણ છોકરાઓ છોકરાઓ સાહેબ. અને મને એક વસ્તુ ડોક્ટરોની સમજાતી નથી. ડોક્ટરોને સમજાય તો મને કહેજો. એક જ વસ્તુ મારે ડોક્ટરોની કહેવી છે કે સ્કૂલે જાતું જે બાળક હોય, જે છોકરો હોય, એને પેટમાં દુખે અને એ દુખાવો કેમ મટાડાય. મારા ભાઈને આવું મહિનામાં 28 દિવસ થાય, 2 દિવસ જ સ્કૂલે જાય. બસની અંદર એક બેન છોકરાને ખીજાતા હતા, અરે કે શીરો ખાઈ લે નતર બાજુવાળા કાકાને આપી દઈશ, અરે શીરો ખાઈ લે નતર બાજુવાળા કાકાને આપી દઈશ. છોકરો ખાઈ નહીં, અરે શીરો ખાઈ લે નતર બાજુવાળા કાકાને આપી દઈશ. કાકાનો મગજ ગયો. એ કે બેન શીરો ખવડાવવો હોય તો ખવડાવી દો, તમારા શીરાના લીધે મારા 2 સ્ટેશન વયા ગયા. બસમાં 2 જણા બાયદા. એક જણો કે, એક લાપટ મારીશ ને તો કાલુપુર ઉતરી જઈશું. તો ઓલો ભાઈ કે, એક નહીં પણ 1.5 મારજે. એ કે કા? એ કે મારે પ્રોપર અમદાવાદ ઉતરવું છે. હમણાં તો એક હોસ્પિટલમાંથી એક જણાને ફોન કર્યો કે, આવો ભાઈ તમારા ઘરે દીકરાનો જન્મ થયો છે, આવો જલ્દી આવો, તમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. ઓલો હરખમાં ને હરખમાં ગાડી લઈને સીધું હોસ્પિટલે પહોંચી ગયો. નર્સબેનને કે, ક્યાં છે મારો દીકરો? નર્સબેન કે, 1100 રૂપિયા આપો તો કહું. બોલો કે, હે મારો દીકરો મને આપો. એ કે, એક નહીં, 1100 રૂપિયા આપો તો જ કહું. પણ એ કે, 1100 હે ના? એ કે, અમે તો હરખ ના માંગીએ. આ કે, અમે ઉછી ના કરીને આવ્યા, હરખ ના તમને ક્યાંથી દેવા? તમે મને 500 રૂપિયા આપો ને દીકરો રાખો. એક બેન ને તો ડિલિવરી આવી ને દીકરાનો જન્મ થયો, ભેગા બેન ફાફા મારવા માંડ્યા. આમ તેમ જોવા બેન. નર્સ કે, હું કરો છો? તમારું બેબી અમારી પાસે છે. એ કે, હું બેબીને નહીં ગોતતી, મોબાઈલ ગોતું છું. એ કે કા? એ કે, સ્ટેટસમાં મૂકું છું. હમણે માડીને યમરાજા લેવા આવ્યા. યમરાજા કે, માડી હાલો, તમારો વારો છે. માડી કે, ઉભા રહ્યો, ચા પીવી છે? યમરાજા કે, નહીં ચા નથી પીવી, બાજુના ઘરે કોફી પીને આવ્યા. તો એ કે, ઘડીક ઉભા રહ્યો. યમરાજા કે, પણ હાલો, એ કે ટાઈમ થઈ ગયો, ઊભા રહેવાનું ન હોય આમાં, અમારે ટાર્ગેટ પૂરા કરવાના હોય. કે, ના એ કે, ઉભા રહ્યો, પેલા હું સ્ટેટસ મૂકી દઉં.
I am going to Yamlok. અને નાનું બાળક, બાળકોની વાત નીકળી એટલે એકાદ વાત લઈએ, નાનું બાળક હજી જન્મે એટલે બધા તેડી તેડીને એવું ઉલારે એવું ઉલારે એવું ઉલારે, આપણને એમ થયા કંઈ દડો છે. કાકાના હાથમાં આપે એટલે કાકી એમ કે અસલ બા જેવો છે, બાના હાથમાં આપે એટલે તરત બા એમ કે અસલ મારા દીકરા જેવો છે, દીકરાના હાથમાં આપે એટલે તરત એમ કે અસલ આની આંખ મારા પપ્પા જેવી છે, પપ્પાના હાથમાં આપો એટલે તરત એમ કે અસલ 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 મારા વહુ જેવો વાન છે. અને આને આ દીકરો સાહેબ 20-21 વર્ષનો થાય અને મવાની ડુંગરી ગંધાય એવો બગડે એટલે આખું ઘર કેવો, કોના જેવો થયો કોના જેવો થયો. તમે જ કહેતા હતા અસલ આના જેવો છે અસલ આના જેવો છે, કયો ને હવે. સ્કૂલમાં એક છોકરાને સાહેબે પૂછ્યું, અરે કે તારી ઉંમર કેટલી, છોકરો કે મારી ઉંમર 9 વર્ષની, તો એ કે તારા પપ્પાની ઉંમર, એ કે એની 9 વર્ષની. સાહેબ ચક્કર ખાઈ ગયા, ઓ એ કે બાપ દીકરાની ઉંમર હરખી ના હોય, એ કે સાહેબ હરખી જ છે, હરખી જ છે, મારી મારા બાપાની ઉંમર હરખી જ છે સાહેબ, કે મને હજી સમજાતું ના, રહી કે સાહેબ હરખી ઉંમર છે, હું જન્મો પછી મારો બાપ થયો ને, ત્યાં લગી તું જુઓ. નદીમાં હમણાં છોકરાઓ નાવા ગયા બધા, અટાણે છોકરાઓ રમવા જાય એમ, હવે તો બધા સ્વિમિંગ પુલમાં છોકરાઓ અટાણે એટલા બધા આગળ વધી ગયા. આપણે ભણતા કોઈ દી આપણે સ્કૂલની બહાર નથી ગયા, અટાણે તો એવા એવા પ્રવાસમાં લઈ જાય, આપણને દિવસો યાદ આવી જાય કે હજી ભણવા વયા જાય. નદીમાં 3-4 છોકરા નાવા ગયા એટલે એક છોકરાએ પ્રશ્ન કર્યો કે આગલા વખતે નાવા આવ્યા હતા ત્યારે જે પાણીમાં ડૂબકી 4 જણાએ મારી હતી એમાંથી 3 જણાના વાર દેખાતા હતા, 1 જણાના નહોતા દેખાતા, કારણ કયો. એટલે બીજો છોકરો કે ડૂબી ગયા હશે, અરે કે ડૂબાય નહોતા, માથું આખે આખું બહાર હતું, 3 જણાના વાર દેખાતા હતા, 1 જણાના નહોતા દેખાતા, એ કે આનું કારણ કયો. છોકરા કે અમને નથી આવડતું, તું જવાબ દે, કે તું ગુલ્ફી ખવડાવવી પડે ઓ તમારે બધાએ. ઓલા કે કાંઈ વાંધો નહીં ગુલ્ફી ખવડાવીએ, પણ કે તો કરાય, એ કે એને ટાલ હતી. હમણાં એક જણો તો ટીચર પાસે ગયો, એ કે મેડમ મારા છોકરાને તમે કંઈ કીધું તું, એ કે ના, એ કે હાલ્યો, એ કે ગુલ્ફી ખાવ ગુલ્ફી. મેડમ કે મેં તમારા છોકરાને કંઈ કીધું નથી, આ ગુલ્ફી કેમ લાવ્યા, એ કે ના મારા છોકરાએ કીધું કે મારા ટીચરે કીધું ગુલ્ફી લઈને આવજો. ત્યારે મેડમને યાદ આવ્યું ગુલ્ફીનું નહોતું કીધું ભાઈ, સ્કૂલ ફીનું કીધું તું. સ્કૂલમાં હમણાં બધા છોકરાઓએ ભેગા થઈને હેલિકોપ્ટર બનાવ્યું અને સાહેબ પાસે ગયા, સાહેબ કે અમે બધાએ શોધ કરી અને એક 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 વસ્તુ ભેગી કરીને હેલિકોપ્ટર બનાવ્યું છે. અને સાહેબ રાજી થઈ ગયા હોય કે મારી સ્કૂલના વિદ્યાર્થીઓએ હેલિકોપ્ટર બનાવ્યું. બધા શિક્ષકોને ભેગા કર્યા કે મારા વિદ્યાર્થીઓએ હેલિકોપ્ટર બનાવ્યું છે. એકે શિક્ષક બેઠવા તૈયાર નહીં, એકે શિક્ષક બેઠે નહીં. પત્રકારો આમ લાઇનમાં ઉભેલા બધા ઇન્ટરવ્યૂ લેવા માટે કે વિદ્યાર્થીઓએ આવું સરસ મજાનું હેલિકોપ્ટર બનાવ્યું છે, પણ કોઈ શિક્ષક બેઠે નહીં. પછી જે વિદ્યાર્થીઓએ બનાવ્યું હતું ને એના ક્લાસના મેન સર ગયા ધીમે 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 કરતા અને હેલિકોપ્ટરમાં બેઠવા ગયા. એ ભેગા પત્રકારો પહોંચી ગયા કે તમારા વિદ્યાર્થીઓએ હેલિકોપ્ટર બનાવ્યું છે, આ વાત સાચી? સાહેબ કે સાચી વાત છે, મારા વિદ્યાર્થીઓએ બનાવ્યું છે. તો એ કે બીજા શિક્ષકો કોઈ બેઠતા નથી, એનું કારણ શું? એ કે એ ખબર નથી, બીજા શું કામ નથી બેઠતા એ મને ખબર નથી. તો એ કે સાહેબ તમે કેમ સાહસ કરીને બેઠવા આવ્યા? એ કે મને તો ખબર હોય ને મારા વિદ્યાર્થીઓએ બનાવ્યું છે, એ ઉડે નહીં. એક છોકરો મને કહેતો હતો, મને કે રોટલાની વચ્ચે શું આવે રે, મેં કીધું મને ખબર નહીં, મને કે નથી ખબર, મેં કીધું નહીં, મને કે 20 રૂપિયા આપો એટલે કહું. મેં તો 20 રૂપિયા આપ્યા, મેં કીધું કંઈક જાણવા મળશે એવું. મેં કીધું હવે કે રોટલાની વચ્ચે શું આવે, મને કે ટ આવે. હમણાં તો એક જણો સાણસી લઈને ભાગતો હતો અને પડીકું કંઈક લટકતું હતું સાણસીમાં. મેં કીધું ક્યાં ભાગે, મને કે આઘાર્યો. મેં કીધું પણ ભાગે ક્યાં, આમાં શું છે? અરે મને કે આઘાર્યો, પણ મેં કીધું આમાં છે શું? મને કે ગરમ મસાલો.
હમણાં એક છોકરાને મેં પૂછ્યું, મેં કીધું બટા ગાયનું દૂધ હોય, ભેંસનું દૂધ હોય, બકરીનું દૂધ હોય, આ ફાટે નહીં, એના માટે શું કરવું જોઈએ? મને કે એમાં ને એમાં રાખવું જોઈએ. એક જણો મારી પાસે આવ્યો, મને કે 100 નંબર છે ને પોલીસ સ્ટેશનના, એના નંબર આપો તો. અરે મેં કીધું એના 100 નંબર જ છે. અને અત્યારે તો ઓલા મશીનો આવી ગયા, દારૂ પીને આવે એટલે સીધું મોઢામાં મૂકે એટલે ભેગી ખબર પડી જાય એણે દારૂ પીધો કે નહીં. એની પહેલા મશીન નહોતા આવ્યા, એ પહેલાં ઘટના એવી થતી કે નવા નવા પીઆઈ આવ્યા હોય એટલે જમાદારને કહે કે હજાર્ડ ચેકિંગ કરજો, હજાર્ડ ચેકિંગ કરજો. એટલે રોડ ઉપર એટલું બધું ચેકિંગ કરે, એટલું બધું ચેકિંગ કરે, એમાં એક રિક્ષાવાળો નીકળો. પીઆઈ સાહેબ સાઈડમાં ઊભા ને રિક્ષા રોકાવ્યું. જમાદારને કે જાય કે આને દારૂ પીધો કે નહીં ચેક કરી આવો. જમાદાર ચેક કરવા ગયો અને રિક્ષાવાળાને 150 રૂપિયા આપ્યા. રિક્ષાવાળો કે 150 રૂપિયા હે ના, એ કે ભાઈ કોલગેટ લઈને તું દાંત સાફ કરતો જા, તારી સુગંધમાં અમે બેહોશ થઈ જાઉં. હમણાં તો એક બેન રાડું પાડતા હતા, બાબો બેવડો વરી ગયો, બાબો બેવડો વરી ગયો, બાબો બેવડો વરી ગયો. હું જોવા ગયો, મેં કીધું બાબો કઈ રીતના બેવડો વરી જાય? ત્યાં જઈને જોયું ને પછી ખબર પડી કે શર્ટનું બટન હતું ને, શર્ટનું બટન એ પેન્ટમાં દઈ દીધું હતું. હમણાં એક ટીચર એના વિદ્યાર્થીને ખીજાતા હતા, અરે કે તને ભાન પડે, તને ભાન પડે આ પ્રશાંતને તે પેટમાં ઢીકો માર્યો. છોકરો કે ના ઓ મેડમ, મેં પેટમાં ઢીકો માર્યો જ નથી, હું તો વાહામાં મારવા જતો તો ની ફરી ગયો. છોકરા ગજબ ના હોય. એક છોકરો મને કે, મને કે નાનું બાળક જન્મે 5 વર્ષનું થાય ત્યાં લગીન બધા એને તેડે. મેં કીધું હા બટા એને તેડે હો. મેં કીધું સાચી વાત છે. મને કીધું ભાભાને હું કામ નથી તેડતા? મેં કીધું ભાભાને હું કામ તેડવાના હોય? મને કે આપણે જ કંઈ કહીએ છીએ કે? મેં કીધું આપણે શું કહીએ? કે આપણે જ કહીએ ઘરમાં કે વડીલ હોય ને એ બાળક જેવા હોય તો એને તેડવાના ન હોય. એક બાપા ફરિયામાં ખાટલો ઢારીને હૂતા હતા, એમાં કૂતરું આવ્યું એટલે બાપાએ રાડ પડી, ગોપલા રોટલી લેતાવ. છોકરો કે બાપા રોટલી બની નથી. તો એ કે લાકડી લેતાવ, આપણા ઘરેથી કોઈ ખાધા વિના જવું ન જોઈએ. એમ કરીને બે લાકડી ઝીકી હો કૂતરાને. ધૂળ ઉડાડતું ઉડાડતું કૂતરું ભાગી ગયું. હમણાં તો એવો સરસ મજાનો મહિલા સંમેલનનો સેમિનાર જામ્યો હતો, એવો સરસ સેમિનાર. એમાં એક વક્તા ઊભા થયા અને બધા બહેનોને ઊભા કર્યા. 20-25 બહેનો હતા. ઊભા થાઓ એટલે બધા બહેનો ઊભા થયા. પછી પ્રશ્ન કર્યો કે તમે તમારા વરને આઈ લવ યુ ક્યારે કીધું? તમે છેલ્લી વાર તમારા પતિને, તમારા મિસ્ટરને આઈ લવ યુ ક્યારે કીધું? એટલે કોઈક કે 2 વર્ષ થયા, કોઈક કે 6 મહિના થયા, કોઈક કે અઠવાડિયું થયું, કોઈક કે કાલે કીધું. કંઈ વાંધો નહીં, બધા પોતાનો મોબાઈલ ખોલો. મોબાઈલ બધા બહેનોએ ખોલ્યો, 20-20 બહેનો એવો કે હવે તમારા મિસ્ટરના નંબર કાઢો. નંબર કાઢ્યા પછી કે તમારા મિસ્ટરને મેસેજ કરો આઈ લવ યુ. અને બધા બહેનોએ એક આરે મેસેજ કર્યો અને 10 મિનિટ પછી જે રિપ્લાય આવ્યા, ભૂકા કાઢી નાખે એવા. એક બેનને રિપ્લાય આવ્યો, શું પૈસાની જરૂર છે? બીજા બેનને 2 મિનિટમાં જ રિપ્લાય આવ્યો, પિયર જવું છે. ત્રીજા બેનને 3 મિનિટે રિપ્લાય આવ્યો, મહેમાન આવે છે. 20-20 બહેનોના આવા ને આવા જવાબ આવ્યા. પણ છેલ્લો જવાબ હતો એ જોરદાર હતો. છેલ્લો જવાબ એવો હતો, તમે કોણ? પતિ પત્ની અટાણે સાહેબ એવા ઝઘડતા હોય ને, ઘણી વાર આપણને દયા આવી જાય એવા પતિ પત્નીના ઝઘડા હોય. બે માણા હમણાં બાંધતા હતા એટલે પત્નીનો મગજ વયો ગયો. એ કે હવે મારે ઘરમાં જીવવું નથી, મારે દવા પીને મરી જવું છે. તરત ફ્રીજ ઉપર મોનોકોટા દવા હતી, લઈ લીધી. લીધી ભેગી ભાઈ આંચકી લીધી હો દવા અને સીધો રસોડામાં વયો ગયો અને પાણી નાખવા મળ્યો દવામાં. એની ઘરવાળી કે પાણી નાખીને દવાને તમે હલકી કરો છો? તમે મને હખે મરવા નથી દેવી એમ કહી દો. બોલો કે પાણી નાખીને દવા હલકી નથી કરતો, ગંગાજર નાખું છું પછી કંઈ પાવું નહીં. પણ આપ સૌએ મને શાંતિથી માણ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.